કામમાં શું થયું પછી? અરે ભાણા, હા હાલો મારા બેટા વી આવી ગયો અને મેં તને ફોન કરીને વાત બધી કરી, નો મેળ આવ્યો અને હા હાલો થઈ ગયો. હવે તો મને ત્યાં તો ભણા, હવે મને ભાણા ત્યાં લૂકો કરી નાખ્યો હશે. હવે તું મને છે ને થોડાક પૈસા દે પાછા, ત્યાં ઘોડીમાં પાડ્યો, હા હાલામાં પાડ્યો. હવે હું હાવ નવરી બજાર થઈ જઈશ, મને કોઈ મારી ઉપર વિશ્વાસ નથી કરતો. હવે શું કરવું ભાણા? હવે મામા એક કામ કરીએ આપણે બે, જો તમે મને પૈસા આપ્યા એ બધા પૈસા તો હું મારે લેણું હતું એ લેણું ભરી દીધું છે મેં, અને મારી પાસે હું કુરૂપ ધૂમ જેવો થઈ ગયો છું. એટલા માટે હવે આપણે બે છે ને આમ ક્યાંક ગુજરાતમાં વિયા જેવી પૈસા કમાવા માટે, રળવા માટે. પણ ભાણા આપણને કોણ અહીંયા રાખે? આપણા ધરણ જો આપણા મોઢા જોઈ ના પાડી દે, કોઈ 50 રૂપિયા નો આપે આપણને. અરે મામા તમે તૈયાર થઈ જાઓ, બાકી બીજી કોઈ વાત નહીં, શું તમે તૈયાર થઈ જાઓ અને આપણે બે જતા રહીએ. હાલો મારી મામીને કહી દો, તમે હું મારા બૈરાને કહી દઉં કે અમે બે મામા ભાણિયા બે જઈએ છીએ રડવા. એ વાત તારી સાચી, પણ તો હાલ ને તો આમ થાય પૈસા વગરના તો આપણે નકમ આ ઓલા થઈ ગયા છે ભિખારી જેવા, કોક નહીં રાખે આપણને. અરે રાખે ત્યાં ને મામા, નો શું રાખે? તમતા તૈયાર થઈ જાઓ, હાલો આપણે બે જઈ અને મારા બેટા ઉપડ્યા ગુજરાતમાં હો, અને હાલતા હાલતા ગયા. એ જંગલની અંદર એક મઢી આવી બાપુની, બાપુની મઢી આવી એટલે અહીંયા રોકાણા મામન ભાણો પી, અને બાપુ હતા ધૂણો ધખાવીને બેઠા હતા. બાપુને કે કંઈ કામ બામ હોય તો કહો, તો અમે હમણાં નવરા છીએ તો અમે કામ કરી શકીએ એવા છીએ ને અમારા ટાંગા હાલે એવા છે, જો અમારે જોગું કામ હોય તો કહો. કામ તો છે જ તે અમારે અહીંયા મઢીએ, જો તમારે કરવું હોય તો એકાદ મહિનો ભરો તમે 15 દી, ત્યાં વળી ખર્ચી આપીશ ને, ખાવા પીવાનું હું તમને આપવાનો જ છું. સાચી વાત ભાણો, કે મામા શું કરવું છે? રોકાઈ જઈએ મંદિરે સારું છે, ધોઈને ધુબાકા કરજો ને, આપણને પગાર કરી દેશે ને. સાચી વાંધો નહીં. બાપુ કે કામ શું આ કરવાનું? કામમાં તો એવું છે ને કે તમારે, મારે એક ગા છે અને એક તુલસીનો ક્યારો છે, એક જણો તુલસી ને ક્યારામ પાણી તમારે આખો દી રેડવાનું, એક જણા ગા સારો એમ કે. પાણો કે મામા તમારે ચિયું કામ જોતું છે? તો મામા કે હું તો કે તુલસી ને ક્યારે પાણી રેડી, તો કે હું ઘા સારવા જઈશ મામા. હે વાહ! પછી ભાણો તો મારો બેટો ઘા લઈને ગયો હાથમાં ટિફિન, ને ઘા સારે અને ઘા એવી ને મારા બેટી ક્યાંય મોઢું જ ન ખાલે, બોલે હળિયું હળિયું પાટિયું કર્યા કરે ઘા, વાયણ વાયણ મારો બેટો આવડો ભાણો થાકીને ત્યાં થઈ જાય, અને ઘા સારી ને સાંજે આવે પછી રાતે બે વાળું પાણી કરીને કૂવે અને વાતું કરે મામન ભાણો. કા મામા કે તમારે કેમ કે? હું તો ભાણા છે ને બે ચાર ડોલું રેડું તુલસીના ક્યારામાં, અને એ સાનો મારો હાઈ ક્લાસ ખાટલા હેઠે કૂસું વડલાય નીચે. હે તારે ભાણા કેમ જાનું? અરે મામા વાત ન કરશો, મારે તો એવું છે ને ગા મારા બેટી એવી સર્યા કરે ને, અને હું તો એ લીમડા ને સાયા હૂતો હોય અને પછી સરી ને પાછી મારી પાસે આવીને બે જાય, અને ત્યાં લગી હું પછી અહીંયા હૂતો હોય અને ટિફિન બિફિન ખાઉં સરી ને અહીંયા વી આવે, નો હોય કે હા. કાલ તો કે મામા હું છે ને ખાટલો લેતો જવાનો છું આજે, અને ખાટલામાં હું ઓલે અહીંયા કણે ઢેફા બહુ છે ને ખેતરમાં, એ મને વાગે છે કે મારે ખાટલો લઈને જવું છે, અને
ખાટલામાં હોય ને ગાસ રહેશે આરામથી, અને પછી શરીર પાછી આવતી રહેશે મારી પાસે. હે તો પણ એમ કહીને હું ગા સારવા જાઉં, ના હો મામા એ વાત ન કરશો, એમ કહી બે હુઈ ગયા. પછી મામા તો મારા બેટો રાતે જાગ્યો અડધી રાતે, મારો બેટો મામો કહે છે હું તો બે ડોલું નાખીને હુઈ રહું છું અને આરામથી રહું છું કે, અને ઓલો તો બિચારો ગા વાય હરિયે હરિયું કરે, અને મારે બધી ગા છે મોઢું ન ઘાલે. અને પછી રાતે જાગ્યો અને જઈને મારો બધો કોશે કરીને તુલસી ક્યારામ વાંહે જઈને ઉલપાની દિવાળે જઈને હોબો માટી દીધો, પાણી જ ન રહે એવી કિન નાખી તુલસી ક્યારો. અને પછી તો બીજે દિવસે તો ભણો ગયો ગા સારવા મારો બેટો, અને હારે ખાટલી લઈ ગયેલો દેખાવ કરવા મામાને ખબર પડે ને. પછી આ તો એક હાથમાં ટિફિન ને એક હાથમાં ખાટલી, ભણો તો બિચારો દેખાવ કરવા સારું હરિયે હરિયું કરે ગા ને ક્યાંય મોઢું કાઢે ને એવી ગા. અને પછી મામો તો સવારથી મળ્યો પાણી રેડો, મારું બધું તુલસી ક્યારે પાણી રહેતું નથી ગમે એ થયું હોય. પછી તો પાછા ફરીને બીજી હાંજ પડી, મામન ભાણો પાછા મીડ્યા વાતો કરવા, કા ભાણા કે આ તો કે અમારે બધું ગમે તુલસી ક્યારામ પીવું હોય કે પાણી, હું તો હારી હારીને થાકી ગયો એટલું પાણી બધું બહાર જ વીયો જાય ન હોય કે મામા. હા કે મારે જો મામા ગા એટલી બધી સરસ સરે છે ને તેની કોઈ સીમા જ નહીં. મારા બેટે સરતી 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 મારી પાસે ત્રણ દીમાં તો એવો એવી થઈ ગયેલી ને તે આવીને પાછી મારી પાસે બે જાય, અને હું હૂતો હોય ને તો મને જીભે આ બધી આમાં મામા સાંટે ન હોય કે પણ. હા તમે એમ કરીને ભાણા તું મને છે ને મનકા સારવા જવા દે, તું આ પાણી નાખ તો એવું કરવું છે તો કે હા ભાણા મને જવા દે, મને પૂરું આ પાણી નાખી નાખીને હું તો થાકી જાઉં છું કે આ કોઈ દી રહેતું જ નથી પાણી. તો સારું તો ખાટલી લેતા જઈએ હો મામા કે તમે. સારું પછી આ તો ટિફિન લીધું, એક હાથમાં ખાટલી લીધી અને એક હાથમાં ધોકો મામાને, અને ગા તો એ આમ કરી નામાં સોડે ને એ ભેળે જ મારા બેટી જાય રમ રમાટી કરતા, ક્યાંય માથું ન નાખે ને ઓલા મામાના હાથમાં એક હાથમાં બજારાને ખાટલી એક હાથમાં ટિફિન અને પાછો ધોકો હારે ટિફિન ને ધોકો બે પકડેલો. અને પછી તો મારા બેટી ગા તો આવી ગા હશે કે છે મારો બેટો ખોટો છે ભણો કે મને થકવાડવાની વાત કરે છે ના ના કે હા સાંજે જવ એટલે વાત છે. પછી તો મામન ભાણો બે સાંજે પાસે ભેગા થયા અને 15 દી આવી રીતના કાઢ્યા બે, અને પછી બાપુની બે વાતો કરી આ પૂંડા આવા ધંધા કરાતા એ આ તો પાણી નાખીને છે હું થાકી જઉં, હું ગા સારીને થાકી જઉં ગા ત્યાંય મોઢું ગાલતી તો હા અહીં શું રજા લઈશું મામા તો આપણે હિસાબ કરાવી ને 15 દી. બાપુ પણ બાપુ નથી બાપુ અમારે આ નથી રહેવું કે મન નથી લાગે તો કે આવ્યો તમારો આ હિસાબ બે બે ત્રણ હજાર રૂપિયા બે ના નીકળ્યા એ લઈને પછી અહીંયાથી આગા ગયા થોડા તો પછી ભેંસોના ટોળા નીકળ્યા ને તો મામો કે એક ભેંસ લઈ લીધી હોય ને કે પાણા તો આપણે દૂધનું સારું રડે કે હા કે ભાણા પૈસા છે આપણી પાસે મારા જે આપ્યા છે હાલને પૂછી જોઈ જો આપે તો કે પછી તો પછી પાછ શોક કર્યો કે જો કે મામા ભેંસ લેવી ખરા પણ કે તમારે ભેંસને ભાગ પાડવા પડશે આપણે સારું કે એમાં શું ના તમારે કયો ભાગ જોઈએ કે મામો કે મારે કે મોયલો ભાગ જોઈશ
અને તમારે વાયલો ભાગ કાકા, મને મંજૂર છે. પછી ભેંસ લીધી બે, અને ભેંસ ને લાયા મારે બેટા. બોલો મામો તો ફળ ને બળ ને લાવીને મોયલો ભાગી નો મોઢા નો, એટલે એને લાવવું પડે બધું બિચારા. મામા ને જવાનું, ઓલા ને સાંજે દોય લેવાનું, અને દૂધ નો મામા ને આપે. ભાણા કે આ ખોટું બને હો, કે કાં કે ખવારો હું, અને દૂધ તું વેચી દે, અને મને થોડુંક ખાવા દૂધ નથી દેતો. કે મામા મોયલો ભાગ તમારો હશે, તમારે એને ખવડવું પડે, માયલો ભાગ મારો હશે, એટલે મારે દૂધ ને એવું બધું મારે વેચી દેવાનું ને ખાવાનું, એમાં તમને કઈ ન મળે. તો કે સારું વાંધો નહીં. હાલ પડી ને તો ઓલો દોવા બેઠો ભાણો, આમાં મામા દોતો હતો ને, તો મામાએ હાથમાં ખોટી લઈને આમ શીંગડે આમાં મામા મારે. તો ઓલો વાણો કે મામા હમાર્યો ને, અરે મારો મોયલો ભાગ છે, હું ગમે એ કરું. એ તારે જોવાનું છે કે મને દોય લેવા દે, દોવા નથી દે તે, એ હું શું કરું? કે નોય દોવા દે, મારે મોયલો ભાગ છે, હું મોયલા ભાગે ગમે એ કરું, એને પંપાળો મારું, કે તારે જોવાનું છે કે ભાણા. એ વાત એ સારું મામા, કે હું તમને દૂધ આપીશ, અડધું અડધું બે ખાઈશું, કે અને વેચશું. તે એવી રીતે કરીને મહિનો કાઢ્યો. તો પછી તા શિયાળો આવ્યો, અને શિયાળો આવ્યો ને તો ટાઈટ પડવા માંડી. આ બે ને થોડાક પૈસા છૂટા આવ્યા ને, તો પછી એક ધાબળો લાયા, બે બે ધાબળો લાયા. તો પછી ભાણો કે મામા ધાબળાના ભાગ પાડવા પડશે, તો આપણે કે મંજૂર છે તો લેવો. કે સારું આને ભાણો. તો કે દીએ તમારે મામા આને સાચવવાનો, અને રાતે કે મારે સાચવવાનો, મને મંજૂર છે. આજને પછી તો એ ધાબળો લાયા, ધાબળો દીએ ઓલો આખો દી બિચારો ભેંસુનું ખળ લેવા જાય તો એ ના ખંભે હોય, નાખેલો ને થાકી જાય સાંજે આવે. અને રાતે પછી મારો બેટો ભાણાને હાચવાનો જ ઓઢાડે જ નહીં ગયેલા મામાને. શિયાળાની ગડગડતી ટાઈટ, અને એ ભાણો ઓઢીને એકલો હોય ને મામા ધરૂતો હોય. મારો બેટું આ તારો ન્યાય છે ભાણા, મને ઓઢવા જ દે. ના ના કે મામા, દીએ તમારે હાચવાનું, રાતે મારે હાચવાનું, આપણે બે બંધણી કરી છે ને. તો કે હા, તો શું લેવા મારી પથારી પહેરવો છે? કે તમારે છે ને દિયે હાચવાનો, રાતે મારે ઓઢવાનો. કાંઈક સારું. પછી બીજે દી હાન પડી ને થોડી એમ થાય કે હવે અંધારું થવાની તૈયારી. તો મામાને આઈડિયા હું ગયો, તે મામાએ છે ને પલાળ્યો પાણીમાં. તો બોલ્યો ભાણો કે મામા શું કરો છો? કે અરે કે મારે દિયે હાચવાનો, હું ગમે એ કરું ભાણા. કે અને પછી પલાળ્યો ને, તો પછી બે આખી રાત ઠર્યા. પછી કે સારું મામા, હવે આવું ન કરતા તમે, અને હું છે ને કાલથી આપણે બે ઓઢશું. કે આવું બે મામા ભાણે કર્યું. અને પછી હમીપીને રહેવા મળ્યા. અને પછી ગુજરાતમાં ઘણો ટાઈમ રહ્યા, થોડાક છૂટા બૂટા ભેગા થયા, 15-20 હજાર રૂપિયા દૂધમાંથી કમાણા, બાપુએ આપ્યા, આ ચેન કરીને આવ્યા. પછી ઘરે પાછા, અને પછી મામા ભાણો બે, મામી ખુશ થઈ જાય અને ભાણેની વહુ ખુશ થઈ જાય.